संवेशिं पढमम् अवै मङ्गलम् ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदम् मोक्षदं चैव ॐकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनसलाकार येन तस्मै श्रीगुरवे नमः पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे ભેદ સમ્ય પર્યુષણ પર્વનો આજે પહેલો દિવસ છે આપણે સવારે વિચાર્યું એ રીતે કોઈ પણ ધર્મની અંદર એ ધર્મની પરંપરાને ટકાવનારા ચાર પરિબળો મહત્વનું કામ કરતા હોય છે પર્વો તીર્થો ગ્રંથો અને મંત્રો ભગવાન મહાવીર દેવ ના નિર્વાણ પછી આજ લગભગ પચીસો થી પણ વધુ વર્ષો વ્યતીત થઈ ગયા અઢી અઢી હજાર વર્ષો સુધી આ ધર્મની પરંપરા જે સતત ચાલતી આવી અખંડપણે એમાં ચારેય પરિબળોએ મહત્વનું યોગદાન આપ્યું છે અનેક જૈન ધર્મના પર્વો છે પરંતુ એ સગળા પર્વોની અંદર પર્વાધિરાજ જો કોઈને કહી શકાય એવું પર્વ હોય તો એ પર્યુષણ પર્વ છે અનેક તીર્થો પણ છે અનેક ગ્રંથો પણ છે આગમ ગ્રંથો છે અને નવકાર મંત્ર વગેરે અનેક મંત્રો પણ છે એમાંનું આજે એક મહત્વનું જે પરિબળ છે પર્વ એ પર્વનો આજથી આપણે ત્યાં પ્રારંભ થયો છે રોજિંદા સંસાર કાળની અંદર સંસારિક પ્રવૃત્તિઓની અંદર પૂદગલની નજીકમાં જઈને રહીએ છીએ જળ પદાર્થોની સાથે સંપર્કમાં રહીએ છીએ ધર્મ આરાધના કરવી છે પર્યુષણ પર્વની ઉપાસના કરવી છે તો એ માટે નજીક જઈને વસવું એટલે સ્વાત્મા જીવાત્માનું ચૈતન્ય ધર્માત્માનું ચૈતન્ય મહાત્માનું ચૈતન્ય અને પરમાત્માનું ચૈતન્ય આ પાંચે પ્રકારના આત્માઓની સાથે સાચો સંબંધ બાંધો એની નિકટતા પ્રાપ્ત કરવી એનું જ નામ છે પર્યુષણા દિવસ દરમિયાન આપણે ધર્મ આરાધના કરવાની છે એટલે શું કરવાનું છે તો આને લગતી પ્રવૃત્તિઓ કરવાની છે સૌથી પહેલા જ્યાં સુધી આત્મા જેવી કોઈક વસ્તુ છે આ હું જે કંઈ બાહ્ય જીવન જીવી રહ્યો છું એ દેહ અને ઇન્દ્રિયોનું જ મારું વ્યક્તિત્વ નથી પરંતુ એનાથી પર ઉઠીને આત્મા જે છે એ આત્માને મારે પામવાનો છે આ ખ્યાલ જ્યાં સુધી આપણને ન આવે ત્યાં સુધી આપણા પર્યુષણ સફળ થઈ શકે નહીં અને એટલા માટે સૌથી પહેલા બીજા બધાના આત્મા ત્યારે સમજાશે જયારે પોતાના આત્માનું ભાન થયું હશે તો અને એટલા માટે સૌથી પહેલા કીધું છે સ્વાત્માનું ચૈતન્ય શું કરવાનું છે પોતાના આત્માની નજીકમાં જઈને વસવાનું એટલે એટલે કે આત્મભાવમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે આ સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે અત્યારે આપણે બધા મૂર્છિત અવસ્થામાં જીવીએ છીએ હું એટલે એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું એ ખ્યાલ તમને કે મને આપણને કેટલી વાર આવતો હશે કલાકમાં સામાન્ય જે અત્યારની ભૂમિકા છે એ ભૂમિકામાં આત્માનું વિસ્મરણ આપણે કરી છીએ બિલકુલ મૂર્છિત અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ આપણને ખ્યાલ જ નથી કે હું એટલે કોણ છું આપણે દેહને અને ઇન્દ્રિયોને જ હું માનીને લગભગ જીવન જીવી રહ્યા છીએ અનાદિકાળનો આપણો આ સંસ્કાર છે આ દેહને જ હું માનીને આપણે જીવન જીવ્યા છીએ દેહપણામાં હું બુદ્ધિ દેહાત્મ બુદ્ધિ જ્યાં સુધી ટળે અને આત્મ બુદ્ધિ જાગ્રત ફાય ત્યાં સુધી સાચા અર્થમાં પર્યુષણના ઉપાસક બની શકાય નહીં આપણી આજની સ્થિતિ છે દેહાત્મ બુદ્ધિમાં જીવન જીવીએ છીએ આપણને કોઈ પણ પૂછે કે ભાઈ તમે કોણ છો તો આપણે શું કહીશું તમે રાતમાં ઊંઘી ગયા કોઈ અજાણ્યો માણસ આવ્યો એને કોઈકનું કામ છે અને અચાનક એ તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે છે શોધવા છે કોઈક વ્યક્તિને શોધવી છે અને એને કદાચ નથી તમારી પથારી પાસે આવી ગયો તમને પૂછે એ ભાઈ કોણ છો તો તમે ઊંઘમાંથી ઉઠીને શું કહેશો હું આત્મા છું એમ કેશો આપણો સંસ્કાર કયો છે આપણને જે એક નામ મળ્યું હશે આપણે તરત જ એ નામ આપીશું કે હું એટલે આ મને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે કોણ છો તમે એટલે હું કહીશ હું જીનચંદ્ર વિજય તમને પૂછે તમે કોણ છો તમે કહેશો હું રમેશભાઈ હું રાજેશભાઈ આપણે આપણને જે એક નામ મળ્યું છે એ નામની સાથે જ હું પણ આની બુદ્ધિ આપણી એવી કેળવાઈ ગઈ છે કે એને જ આપણે હું માનીને જીવીએ છીએ આપણે ક્યારે એમ નહીં કે હું એક આત્મા છું આપણે આપણું નામધારી જે આપણું વ્યક્તિત્વ છે એને જ આગળ કરીને ચાલશું અથવા તો આપણું જે રૂપ ધારી વ્યક્તિત્વ છે આપણને જે એક આકાર મળ્યો છે આપણને એક જે શરીર મળ્યું છે આપણને એક જે રૂપ મળ્યું છે એમાં આપણી હું પણ આની બુદ્ધિ છે છાપામાં તમારો ફોટો છપાય તો કેટલો આનંદ થાય આજે છાપામાં મારો ફોટો આવ્યો છે કોનો ફોટો છે તમારો છે કે તમારા શરીરનો છે તમારો ફોટો થઈ નીકળે ખરો આપણને એક જે આકાર મળ્યો રૂપ મળ્યું દેહ મળ્યો એમાં જ હું પણ આની બુદ્ધિ એવી કેળવાઈ ગઈ કે નામધારી અને રૂપ ધારી વ્યક્તિત્વ સાથે આપણે હું પણ આનો સંબંધ બાંધી લીધો ખરેખર શું એ આપણે છીએ તમને જે અત્યારે એક નામ મળ્યું પણ તમે હતા ખરા કે નહીં ક્યાં ચોક્કસ હતા જ તો ચાલીસ વર્ષથી આ તો નામ મળ્યું છે એકતાલીસ વર્ષ પહેલા પણ આપણે ક્યાંક હતા કે નહીં હતા તે વખતે પણ આપણી સાથે કોઈક નામ જોડાયેલું હતું કે નહીં હતું એ નામની સ્મૃતિ પણ આજે આપણને છે કરી એ વખતે આપણને કોઈક શરીર મળ્યું હશે શરીરનો પણ આપણને કોઈ ખ્યાલ છે કરો કંઈ જ નથી જે કંઈ છે એ બધું અત્યારે જે દેહ મળ્યો છે એ દેહનું રૂપ એ દેહને મળેલું નામ એની સાથે જ આપણે તો હું પણ આનો સંબંધ બાંધ્યો અચ્છા અત્યારે જે નામ મળ્યું છે મિસ્ટર ફલાણા 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 જે પણ નામ હોય તે એ નામ પણ તમે જન્મ્યા ત્યારથી તમારી સાથે છે જન્મ્યા એ દિવસે તમારું નામ શું હતું જે દિવસે તમારો જન્મ થયો એ દિવસે તમારું નામ શું હતું એ દિવસે આ નામ હતું ના એ દિવસે બધાનું નામ એક જ હતું બાબો કે બેબી આ જે નામે અત્યારે આપણે ઓળખાઈએ છીએ જે નામની સાથે અત્યારે આપણું એટેચમેન્ટ બંધ થઈ ગયું છે જે નામના કારણે આપણો અહંકાર આપણે પુષ્ટ કરી રહ્યા છીએ એ નામ પણ જન્મતાની સાથે આપણને મળેલું છે ના જન્મ્યા ત્યારે તો એક મનુષ્ય દેહ આ પૃથ્વી ઉપર આવ્યો અને એક સરખા બધા આકારો હોય એમાં ક્યાંય ગરબડ ન થાય એટલે ઓળખાણ માટે તમારા સ્વજનો એ ઓળખાણ માટે તમને એક ટાઈટલ આપવામાં આવ્યું હકીકતમાં એ તમે છો ચાલીસ વર્ષ એકતાલીસ વર્ષ પહેલા આ નામ હતું નહીં જન્મ્યા એ દિવસે પણ આ નામ હતું નહીં જન્મ્યા પછી થોડાક વખત પછી તમને આ નામ મળ્યું

આપણા જ્ઞાની પુરુષો કે સૌથી તમે ભૂલ કરી તમામ તમારા રાગ દ્વેષ નું જો કોઈ કારણ હોય તો આ છે આત્મ સ્વરૂપ નું અજ્ઞાન જીવ પોતાના મૂળભૂત સ્વરૂપ ને ઓળખતો નથી આત્માના સ્વરૂપ નું અજ્ઞાન એના કારણે જ એના રાગ દ્વેષ મો અહંકાર લોભ વાસના આ બધું એમાંથી જન્મ્યું છે અને એટલા જ માટે ધર્મનો પહેલો પાયો છે કે હું કોણ છું એને ઓળખો આ નામધારી ધારી આપણું જે સ્વરૂપ છે એ આપણે નથી તો જે રૂપ ધારી વ્યક્તિત્વ છે એ તમે છો તમે જન્મ્યા જે દિવસે તમે જન્મ્યા એ દિવસે તમારો કોઈ એ ફોટો લઈ લીધો હોય અને પછી ચૂપચાપ સંતાડીને રાખી મૂક્યો હોય એ ફોટો આજે ચાલીસ વર્ષ પછી એ ફોટો કાઢે અને બતાડે કે આ ફોટો કોનો છે તો તમે ઓળખી જાઓ ખરા કે આ મારો છે જન્મના પહેલા દિવસનો તમારો ફોટો કોઈ તમને બતાડે તો તમે ઓળખી શકો કે હું જ છું

આપણે એવા અટવાયેલા રહ્યા કે જેના કારણે ખરેખર હું કોણ છું જેનું કોઈ નામ નથી જેનું કોઈ રૂપ નથી જેનો કોઈ આકાર નથી નિરંજન નિરાકાર અનામી અરૂપી અવિનાશી એવું આત્માનું મૂળભૂત સ્વરૂપ છે એ સ્વરૂપ એ હું છું એ ખ્યાલ આપણને કોઈ દિવસ આવ્યો છે ખરો પર્યુષણામાં શું કરવાનું છે સૌથી પહેલા હું ની ઓળખાણ કરવાની છે સ્વાત્માની જાગૃતિ કેળવી લો હું એટલે હું એટલે આ જે બહાર દેખાય છે તે નહીં પણ જે નથી દેખાતું એવું જે અસલ તત્વ છે મૂળભૂત સ્વરૂપ છે જે પહેલા પણ હતો આજે પણ છે ભવિષ્યમાં પણ રહેવાનો જે એક શાશ્વત તત્વ છે એ હું છું જ્ઞાનમય દર્શનમય આનંદમય એવું જે મારું મૂળભૂત સ્વરૂપ છે તે હું છું એ આત્મ સ્વરૂપની જાગૃતિ કેળવવા માટેનું આ પર્વ છે અને જે દિવસે અનામી અરૂપી અવિનાશી એવા આત્મતત્વની જાગૃતિ આપણને થઈ જશે આત્માના સ્વરૂપની સાચી સમજણ આવી જશે અને એ હું પણ આના ખ્યાલમાં આપણે જીવતા થઈ જઈશું ત્યારે આપણા જીવનમાંથી ઘણા બધા દોષો અને ઘણા બધા ભયો નીકળી જશે તમને ખબર છે આજે આપણે સતત ભય નીચે જીવન જીવીએ છીએ હમ અનેક જાતના ભયો છે મારું આ ચાલ્યું ન જાય મારા આ સંબંધો બગડી ન જાય આ લોકો મારા વિમુખ થઈ ન જાય આ ચીજ મારું નુકસાન પામી ન જાય સતત ભય 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 કઈ વ્યક્તિ એવી હશે જે ભય તળે ન જીવતી હોય તમામ ભયોનું કારણ શું છે અને બધા ભયોમાં પણ મોટામાં મોટો ભય છેનો માણસને સૌથી વધુમાં વધુ ભય છેનો મૃત્યુનો બરોબર છે તમે હીરાનું પડીકું લઈને નીકળતા હો એન્ડ એન્ટપર્કના બજારમાંથી અને પાછળ કોઈક બે ગુંડા આવી ગયા તમારી પાસે પાંચ પચીસ લાખ નો માલ છે માની લો તમારી બેગમાં પડી કા છે ગુંડા આવી ગયા અને ગુંડાના હાથમાં રિવોલ્વર છે ફળાક દઈને ઉડાવી દે એમ છે ને આ આપી દે બેગ ની તો જાય છે તો શું કહો ભલે મને મારી નાખ નહી આપવું એમ શું કહેશો તમે ભાઈ લઈ જવું લઈ જા મને તું છોડ માણસ ને પૈસો વાલો છે પણ પૈસા કરતા વધુ વાલું છું જિંદગી બચાવવાની આવે તો કે ને સૌથી મોટો ભય મૃત્યુનો છે કોઈ મને મારી ન નાખે મારે મરી જવું નથી આ મૃત્યુનો ભય જ માણસને સતત ભયભીત બનાવે છે એના કારણે જ એ શરીરના કારણે શરીરને લગતા સગા સંબંધીઓ શરીરને લગતું ઘર શરીરને લગતી સુખની વસ્તુઓ પણ મારું વ્યવસ્થિત એમાં કોઈ જાય પડી જ્યારે સ્વાત્માની જાગૃતિ થઈ જાય છે ત્યારે સૌથી પહેલું એનું પરિણામ આવે છે હું કોણ છું એનું સાચું ભાન થઈ ગયું એટલે બધા જ ભયો નીકળી જશે મૃત્યુનો પણ ભય પછી એને નહીં સતાવે કારણ કે એને ખબર છે કે જે હું છું એ કોઈ દિવસ મરતો નથી અને જે મરે છે તે હું નથી કોણ મરે છે બોલો મરે છે કોણ હમ દે કોને કીધું દેહ મરે છે દેહ તો બિલકુલ પડ્યો હોય છે અકબંધ એક માણસ જીવતો હતો ત્યારે એનું શરીર જે સાઈજ નું હોય મરી ગયા પછી બે મિનિટ પછી સાઈજ નું માપ લ્યો કઈ ફરક પડે છે કોને કીધું દેહ મરી ગયો દેહ તો અકબંધ છે એટલો ને એટલો એક નીચે ઓછું નથી થયું એમાં દેહ ક્યાં મર્યો છે કોણ તો મર્યું આપણે છે ને આ બધું વ્યવહારમાં બોલ્યા કરીએ છીએ કોઈ દિવસ આપણે આ જિંદગીની ઘટનાઓ વિશે પણ ઊંડાણથી ચિંતન નથી કર્યું હતું કે ખરેખર મૃત્યુ થાય છે એટલે શું થાય છે કોણ મરે છે કોઈ મરતું જ નથી મળતું કોઈ નથી નથી દેહ મળતો નથી આત્મા મળતો પણ દેહ અને આત્મા બે જુદા પડે છે એ ઘટનાને આપણે મૃત્યુ નામ આપી દીધું છે મરતું કોઈ નથી બંને પડ્યા જ છે દેહ પણ પડ્યો છે અને આત્મા પણ છે આ દુનિયામાં પણ બે છૂટા પડી ગયા જે બે ભેગા હતા એકબીજાની સાથે જોડાયેલા હતા એ બે જુદા પડ્યા અને એ ઘટનાને આપણે નામ આપ્યું મૃત્યુ બાકી કોઈ મરતું નથી માત્ર સ્ટેશન બદલીએ છીએ મરતા છીએ જ નહીં આપણે

નાટકનો એક અંક ભજવાઈ જાય પછી બીજો અંક શરૂ થવાનો એની વચ્ચે પડદો પડે કે નહીં અને પડદો પડ્યા પછી નટ તો એના એ લોકો જો એક્ટર તો જે હોય હોય છે છે એટલા એટલા ને પણ હવે એને બીજા અંકની અંદર નવો કોઈ પાઠ ભજવવાનો છે તો તરત જ ડ્રેસિંગ રૂમમાં ચાલી જઈને ટોટલ ડ્રેસ બદલી નાખે કે નહીં કપડાં બદલાઈ જાય કે નહીં અને એ કપડાં બદલવાના આવે ત્યારે સાચો અભિનેતા કોઈ દિવસ રડવા બેસે માની લો કે પહેલા નાટકના અંક વખતે એણે રાજાનો પાઠ ભજવ્યો હોય અને બીજા અંકમાં એને પછી હવે ભિખારી થઈને આવવાનું છે તો એ રાજાનો વેશ ઉતારવો પડે ને ભિખારીના ના કપડા પહેરવા પડે ચિંતલ તે વખતે એને ડર લાગે એ રડવા બેસે એ બેચેન બને ના કઈ જ નથી કારણ કે એને ખબર છે કે જે કઈ છે આ બધું નાટક છે હું તો જે છું તે જ છું ને મને જે એક્ટર તરીકે પૈસા મળવાના છે એટલા જ મારી સંબંધ છે બાકી રાજા હોવું તો ખોટો છે ને ભિખારી હોવું તોય ખોટું છે જે છે બધું નાટક છે અને એ વાત જેને સમજાઈ જાય છે ને કોઈ દિવસ રડવું નથી આવતું આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે મૃત્યુ એટલે બીજું કંઈ નથી કપડા બદલવાની ક્રિયા છે મૃત્યુનો એક પડદો પડે છે અને જેવું કપડા બદલવા ચાલ્યો જાય છે દુનિયાના રંગમંચ ઉપર વળીથી પાછો એ નવો ડ્રેસ લઈને પાછો પોતાનો પાઠ ભજવવા માટે આવી જાય છે કર્મ સત્તાએ તમને જે વખતે જે પાઠ ભજવવાના આપ્યા હોય એ ભજવી લો નિષ્ઠાથી ભજવી લો પણ ક્યાં એમાં ઓતપ્રોત ન થઈ જાઓ બહુ એને સાચા સમજીને ન જીવો તો તમારા જેવો કોઈ સુખી નથી આપણે ના ભજવવા માટે મળેલા પાઠને પણ સાચા માની લઈએ છીએ ત્યાં બધી ગરબડ થાય છે એના કારણે અહંકાર આવે છે એના કારણે રાગ થાય છે એના કારણે દ્વેષ થાય છે એના કારણે ભય જાગે છે બધું છે બીજું કંઈ જ નથી મૃત્યુ એટલે બીજું કંઈ જ નથી કપડા બદલાવાના છે બાકી દુનિયાના રંગમંચ ઉપર પાછા આવી જવાનું છે એક હિન્દીના શાયરે બહુ સરસ વાત કરી એક ઠેકાણે એને એમ કીધું કે જાતા નહીં હે કોઈ દુનિયા સે દૂર ચલકે નવો દેહ લઈને વળી પાછો આ દુનિયામાં કોઈક ને કોઈક જીવ ક્યાંક ને ક્યાંક ભેગો થઈ જતો હોય છે ને ભટકી જતો હોય છે આપણને ખબર નથી બાકી કોઈ મરતું નથી કોઈ ક્યાંય જતું નથી આ દુનિયાના રંગમંચ ઉપર ચોર્યાસી ના ચક્કર

ત્યારે મૃત્યુનો પણ ભય ચાલ્યો જાય છે આપણે ત્યાં ઇતિહાસમાં એક કથા આવે છે આજથી લગભગ નવસો વર્ષ પહેલા આપણી જૈન પરંપરામાં એક બહુ મહાન આચાર્ય થઈ ગયા હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેમણે અનેક ગ્રંથોની રચના કરી છે એ હેમચંદ્રાચાર્યના ભક્ત રાજાઓ હતા બે સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળ કુમારપાળ હેમચંદ્રાચાર્યના પરમ ભક્ત હતા પરમ શ્રાવક હતા વ્રત શ્રાવક હતા વ્યતીત થયા સિત્તેર વર્ષની ઉંમરે તો એ રાજા થયો એ પછી રાજ્યને વ્યવસ્થિત કરવામાં થોડોક સમય ગયો એમાં એમાં એની જિંદગી પૂરી થઈ ગઈ અને એમાં હેમચંદ્રાચાર્યના પરિચયમાં આવેલા છે હેમચંદ્રાચાર્ય ના ભક્ત છે હેમચંદ્રાચાર્ય ને કે છે કે ગુરુદેવ કૃપા કરો મારા આત્માના કલ્યાણ માટે બનાવેલો અદભુત ગ્રંથ છે આ યોગ શાસ્ત્ર એમાં યોગ એટલે શું છે અને આત્મામાંથી માંથી પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકાય એનો આખો ક્રમિક સાધના માર્ગ બતાડવામાં આવેલો છે

મારે રાજ્ય જોઈએ ગુજરાત સત્તા મારા હાથમાં આવવી જોઈએ જોઈ લીધું કે લોકોમાં કુમારપાળ માટે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ છે અને કુવારપાળ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી મને રાજ્ય નહીં મળે મારે જો ગુજરાતની રાજગાદી જોઈતી હોય તો કુમારપાળનો કાંટો મારે કાઢી નાખવો જોઈએ વચ્ચેથી એટલે કુમારપાળને પતાવવા માટે નિષ્ફળ બનાવતા જાય છે એમ કરીને કેટલોક સમય નીકળી ગયો પણ એક વખત કુમારપાળ થાપ ખાઈ ગયા અજયપાળ ને ત્યાં કોઈ પ્રસંગ હતો જન્મદિવસ કે એવું કંઈક હશે એ નિમિત્તે એણે એક ભોજન સમારંભ રાખ્યો છે પાર્ટી રાખી હતી બધાને જમવા માટે બોલાવ્યા છે પ્લાનિંગ કરી મુજબ જમવામાં લાડવા બનાવ્યા હતા એમાં બે લાડવાની અંદર ઉગ્ર ઝેર ભેળવી દીધું હતું અને એ લાડવાની ઉપર એને કઈક એવી નિશાની રાખી દીધી હશે અજયપાળે બધા પંગતમાં જમવા બેઠા છે અજય ખુદ પોતે પીરસવા નીકળે છે બધાને પિરસતા 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 કુમારપાળના ભાણામાં બરોબર ઝેર ભેડવેલા બે લાડવા મૂકી દીધા હવે પંગતમાં બધાની સાથે એક જ વસ્તુ આવતી હોય એટલે કોઈ શંકાનું કારણ ન કુમાર પાડે ભોજન કરી લીધું ફંક્શન પૂરું થઈ ગયું ભોજન કરીને કુમાર કુમારપાળ પોતાના ઘરે જાય છે રાજમહેલ ઉપર જાય છે કલાક બે કલાક ગયા હશે શરીરમાં ગયેલું ઝેર જેમ જેમ ફેલાવા માંડ્યું કુમાર અન ઇઝીનેસ લાગવા માંડી બેચેની થવા લાગી શરીરની નસો ખેંચાવા લાગી કુમારપાળ સમજી ગયા પહેલા એક બે વખત આવા અજય પાડે પ્રયોગો કર્યા હતા પણ એમાં એ નિષ્ફળ ગયો હતો આજે કુમારપાળ સમજી ગયા કે અજય પાડે ત્યાં ભોજન લીધા પછી મને આ ફેરફાર થયો છે નક્કી હું ક્યાંક થાપ ખાઈ ગયો છું ને મારા શરીરમાં ઝેર પહોંચી ગયું છે ખ્યાલ આવી ગયો કે ઝેરનું પરિણમન શરૂ થયું છે એટલે હવે મોત નજર સામે દેખાય છે શું કરવું કુમારપાડે તરત જ પોતાના ખજાનચીને બોલાવ્યો કુમાર પાડનો જે ખજાનો હતો એક ખજાનામાં એની પાસે વિસહર મણી હતો એક એવો મણી હતો એવું એક રત્ન હતું કે એને જો ચૂસી લે મોઢામાં મૂકે તો શરીરનું બધું ઝેર એમાં ખેંચાઈ જાય એવો એક હતો ઘણી વખત આપણને કલ્પનામાં ના આવે દુનિયામાં એવી બધી અજાયબીઓ કામ કરતી હોય છે દરેક વસ્તુના એટલા બધા ગુણધર્મો હોય છે આપણે જાણતા નથી હોતા કે કોનામાં શું વિશેષતાઓ રહેલી છે માટે આપણને નવી લાગતી હોય છે અમે થોડાક વર્ષો પહેલા આ વાતો જ્યારે મેં કુમારપાળ રાજાનું ચરિત્ર એક મહાન આચાર્ય લખેલું છે સંસ્કૃતમાં કુમારપાળ ચરિયમ ગ્રંથ છે એ જ્યારે મેં વાંચેલું એમાં આ પ્રસંગ વાંચેલો ત્યારે મને એમ થતું હતું કે એવો તો કંઈ આટલો મણી આમ ચૂસ ને બધું શરીરનું ઝેર ખેંચી જાય પથ્થરમાં એક રતનમાં આવી તાકાત હોય મગજમાં નહોતી બેસતી વાત પણ થોડાક વર્ષો પહેલા એવું જોવા મળ્યું અમે વિહાર કરતા કરતા કચ્છમાં ગયેલા કચ્છમાં માંડવીમાં અમારું ચાતુર્માસ હતું અને ચાતુર્માસ દરમિયાન ઘણા બધા લોકો પ્રવચનમાં આવતા હતા એમાં એક વખત મને ખબર પડી કે માંડવીની બાજુના ગામડામાં એક કોઈ ખેડૂત એને ક્યાંક થી મળી ગયો તો એક એની પાસે પથ્થર હતો આજુબાજુના બધા ગામડાઓમાં લોકોને ખબર કે કોઈને પણ ગમે એવો સાપ કરડ્યો હોય જો કલાક બે કલાક ની અંદર ખબર પડી જાય અને આનો કોન્ટેક થઈ જાય તો આની પાસે એક એવો પથ્થર હતો જ્યાં આગળ સાપે ડંખ માર્યો હોય એ પથ્થર લાવીને ત્યાં આગળ મૂકી દે એટલે ધીમે ધીમે શરીરનું બધું જ ઝેર એક ડંખના ભાગમાંથી પેલું પથ્થર ચૂસી લે પછી એ પથ્થરને એક તપેલીની અંદર દૂધ નાખીને દૂધમાં મૂકવામાં આવે એટલે આખું દૂધ લીલું છમ થઈ જાય ઝેર બધું દૂધમાં નીકળી જાય પથ્થરને ધોઈને પાછો માણસ મૂકી દે ના જાન આ માણસે બચાવેલા મેં આ વાત સાંભળી એટલે મને જરાક જાણવાની ઉત્સુકતા થઈ કારણ કે આ પ્રસંગ મને ખ્યાલ હતો મેં કીધું ખરેખર હવે આની ચોકસાઈ કરવી જોઈએ એટલે ગામડેથી એ માણસને મેં બોલાવ્યો મેં કીધું મારે આ વસ્તુ જોવી છે અને ખરેખર માણસ લઈને આવ્યો અને એને કીધું કેટલાય ના જાન આનાથી બચાવ્યા છે મારી ઉપર વિષપ્રયોગ થયો છે મૃત્યુ હવે નજર સામે દેખાય છે તરત જ પોતાના ખજાંચીને કહે છે કે જાઓ હમણાં ને હમણાં જાઓ આપણા રાજભંડારમાંથી પેલો મણી લઈ આવો મારી ઉપર વિષપ્રયોગ થયો છે ખજાંચી પણ વફાદાર હતો પોતાના માલિક ઉપર વિષ પ્રયોગ થયો છે એનું જાન ખતરામાં છે એ વાત સાંભળતાની સાથે ખજાચી બેચેન બની જાય છે દોડતો જાય છે દોડતો જેને ભંડાર ખોલે છે ખજાનો શોધે છે પણ ક્યાંય પેલો વિસર મણી મળતો નથી અજય પાડ એટલો કાચો નહોતો કે એક બાજુ ઝેર ખવડાવે ને બીજી બાજુ બચવાની કોઈ પણ શક્યતાઓ ઉભી રાખે એને ક્યારના અંદરના માણસને ફોડી નાખીને પેલો વિસર મણી ત્યાંથી સગે વગે કરી નાખ્યો હતો શોધવા છતાં ક્યાંય મણી મળતો નથી ખજાનચી નિરાશ થઈ જાય છે એને એમ થઈ ગયું કે ખલાસ હવે મારા માલિકને હું નહીં બચાવી શકું એનું મૃત્યુ નિશ્ચિત છે અને એટલામાં ખજાનચી પાછો આવે છે ઢીલા પગલે ચાલ્યો આવે છે એની પગની ગતિ જોઈને કુમારપાળ સમજી જાય છે કે કઈ ગરબડ લાગે છે નહીં તો માણસ ઉતાવળો ઉતાવળો દોડતો જાય આવી ઘટનામાં તો

રાજભંડારમાંથી મણીને સગે વગેરે કરી નાખવામાં આવ્યો છે હવે તમે કલ્પના કરો વિષ પ્રયોગ થયો છે મોત નિશ્ચિત નજર સામે દેખાય છે બચવાની ઈચ્છાથી મણી મંગાવ્યો છે અને એમાં જયારે પેલા ખજાનચી આવીને કીધું હશે કે મણી નથી એટલે કે હવે તમારે મરવાનું નક્કી છે આ સમાચાર જયારે મળ્યા ત્યારે કુમારપાડ ને શું થયું હશે કેવો દ્રાસકો પડે પણ એ ઇતિહાસ કંઈક જુદો છે કુમારપાળનું ચરિત્ર જ્યાં લખવામાં આવ્યું છે ત્યાં આગળ આખી આ ઘટના લખીને કુમારપાળના મોઢામાં એ શબ્દો મૂકવામાં આવ્યા છે કે પેલા કીધું કે ના મણી નથી ત્યારે કુમારપાળ જરાય બેચેન થતા નથી અને કુમારપાળ વાતો નહી મરણે પી વાતો હું મોત માટે પણ તૈયાર છું મને જીવનનો કોઈ મોહ નથી અને મૃત્યુનો કોઈ ભય નથી અલબત્ત ઈચ્છા હતી કારણ કે વિતરાગ જેવા દેવ મળ્યા હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગુરુ મળ્યા અને કદાચ પરિસ્થિતિ એવી જ છે કે હવે જીવન જીવી શકાય એમ નથી તો મને કોઈ ચિંતા નથી કારણ કે આ દેવ ગુરુ અને ધર્મ ત્રણ ની સાધના કરીને મેં મારા જીવનમાં જે પામવાનું હતું એ પામી લીધું છે મને મૃત્યુનો કોઈ ભય નથી કારણ કે મને ખબર છે

મોત આવીને ઉભું છે ત્યારે કુમાર પ્રેમથી કહી શકે છે કે હું મૃત્યુ માટે તૈયાર છું મરણે પી સજ્જા આવે એમ સામેથી પેલા ને આશ્વાસન આપે છે કે ભાઈ તું ઢીલો કેમ થઈ ગયો છે રડે છે શા માટે તારે રડવાની કોઈ જરૂર નથી મારી કોઈ ચિંતા ના કરીશ મને ખાતરી છે ક્યાંથી મરીને હું સારી જગ્યાએ જ જવાનો છું

અચાનક એકદમ સિમ્પલ સાદા નાનકડા એપાર્ટમેન્ટના એક બ્લોક ની અંદર નગીનભાઈ મારે હવે હમણાં અહીં બે વર્ષ કઈ છે નહીં મારે પરિસ્થિતિ વર્ષ ઇન્ડિયા જવાનું છે હું ઇન્ડિયા જોઉં છું આપણો આ બંગલો છે પણ મારે કોઈને ભાડે બાળે આપવો નથી તમે તમારે વાપરજો પ્રેમથી આ લ્યો ચાવી અને આખો બંગલો તમને આપું છું એપાર્ટમેન્ટ છોડીને બંગલામાં જવાનું આવે તો રડવા બેસો કે ના ના હું એપાર્ટમેન્ટ નહીં તમને ખબર છે જવાનું છે સારું મળવાની ખાતરી હોય એને કોઈ દિવસ ડર લાગે રડવું આવે હા પણ તમે ભાડું ચૂકવવાના પૈસા ન રહ્યા હોય પેલો લેન્ડલોડ આવીને કે ભાડું એપાર્ટમેન્ટ ખાલી કરો અને ક્યાં રહેવા જવું ઠેકાણું શું થાય તો કોણ રડાવે છે તમારે મકાન ખાલી કરવું પડે છે એ ઘટના તમને રડાવે છે કે આવું પણ રેવા નથી મળવાનું એનો ભરોસો નથી એ ચીજ તમને રડાવે છે મોત એને જ ડરાવી શકે છે મૃત્યુ એને જ રડાવી શકે છે

આ રોગોથી ઘેરાઈ ગયેલો ખખડી ગયેલો ગરડો થઈ ગયેલો એવો આ દેહ એને રડવું જોઈએ આપણને જીવનની તૈયારી કરતા નથી આવડી જીવન જીવતા નથી આવડ્યું કારણ કે ભગવાનનું તત્વજ્ઞાન આપણે હજી પચાવ્યું નથી જીવનની અંદર દેહ જુદો છે અને આત્મા જુદો છે આ દેહાત્મ બુદ્ધિ આપણે ટાળી નથી ભેદ જ્ઞાન આપણે સિદ્ધ કર્યું નથી સ્વાત્માની જાગૃતિ આપણે કરી નથી માટે જ આપણને જીવનમાં કોઈ પણ ભયો સતાવી શકે છે જે પડે દેહધારી અને રૂપધારી વ્યક્તિત્વથી પર થઈને અનામ્ય અને અરૂપી એવા આત્માના સ્વરૂપનો આપણને ખ્યાલ આવી જશે એની જાગૃતિ થઈ જશે સતત એ ભાનમાં રહેવાનો આપણે પ્રયત્ન કરીશું કે હું એટલે એક આત્મા છું એ પડે આપણા જીવનની એક આખી પરિસ્થિતિમાં પરિવર્તન આવી જશે અને એટલા જ માટે વસવાનું છે અને આત્માની નજીકમાં જઈને વસવામાં સૌથી પહેલા સ્વાત્મા સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે હું એટલે એક આત્મા છું એ ભાન એ જાગૃતિ સાથે આપણે જીવન જીવવાનું છે શું આત્મા એટલે અને બીજું કઈ નથી સમ્યક દર્શન એટલે પણ કંઈ નથી આનું જ નામ સંકિત છે આપણે ત્યાં કે ભાઈ સંકિત આપણું બરોબર રહેવું જોઈએ સંકિત લેવું જોઈએ શું સંકિત એટલે સંકિત એટલે કોઈ પડીકું છે કે બજારમાં જાઓ ને તમને કોઈ આપી દે સંકિત લેવાનું એટલે શું કરવાનું સમ્યક તો એટલે બીજું કંઈ જ નથી પોતાના દેહ થી ભિન્ન આત્મ સ્વરૂપની અનુભૂતિ એનું જ નામ સાચું તાત્વિક દ્રષ્ટિએ સમ્યક દર્શન છે આપણા શાસ્ત્રોમાં સમ્યક દર્શનની વ્યાખ્યા એ આપી છે

દેહાદિ થી આત્મા રે દેહાદી આદી એટલે આત્મા રે કેવો છે ઉપયોગી સદા અવિનાશરે દેહ વિનાશી છે આત્મા અવિનાશ શાશ્વત છે જ્ઞાન ઉપયોગ વાળો છે ઉપયોગી સદા વિનાશ એવું જાણે સદગુરુ ઉપદેશ રે આવું કોઈક સદગુરુની પાસે બેસીને એમના ઉપદેશ દ્વારા એને જાણવા મળ્યું કે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાથી પર અવિનાશી એવું એક જે તત્વ છે એ આત્મા છે જે દેહાદી થી ભિન્ન આત્મા આવું જાણ્યું જ્ઞાન નામ કયું તેનું ખાસ રે એને જ્ઞાન કહેવાય પછી જાણવા મળ્યું પણ એનાથી કઈ આપણું કામ પત્તું નથી જાણ્યા પછી એની પ્રતી થાય અનુભૂતિ થાય આપણને પોતાને એ ખ્યાલ આવે કે ના દેહ જુદો છે અને હું જુદો છું આની પ્રતી જે જ્ઞાને કરીને જાણ્યું રે એની વર્તે શુદ્ધ પ્રતીત રે કયું ભગવંતે દર્શન તે હને રે એનું બીજું નામ સમકીત રે મૂળ માર્ગ સાંભળો જીન નો રે જીનેશ્વર મૂળ માર્ગ શું છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર છે એમાં જ્ઞાની ગુરુ પાસેથી જાણ્યું એ જ્ઞાન થયું પછી જાણ્યા પછી એની પ્રતીતિ થાય અનુભૂતિ થાય એ એ સમ્યક દર્શન કહ્યું ભગવંતે દરીશન તેને એને સમ્યક દર્શન કહ્યું એનું બીજું નામ સંકિત એ સંકિત છે દેહાદી મારો આત્મા ભિન્ન છે એવી જ્યારે આપણને પ્રતીતિ થાય સ્વાત્માની જાગૃતિ કેળવાઈ જાય ત્યારે આપણે સાચા સંકિત થયા કહેવાય સમ્યક્ કોઈના આપવાથી અપાતું નથી કે જાતે નકામી કીધી છે શાસ્ત્રોની અંદર એ તો પાયો છે પહેલો કે દેહથી ભિન્ન એવા આત્મ સ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત કરો તમે વાતો કરવાથી નહી ચાલે પ્રતિ થવી જરૂરી છે અને એ પ્રતિ એનું જ નામ સમ્યક દર્શન છે પરિષ્ણાની અંદર જો કઈ પ્રયત્ન પુરુષાર્થ કરવાનો હોય તો આ કરવાનો છે સ્વાત્માની એનું નામ છે પરિષ્ણા એનો પહેલો પ્રકાર છે ચૈતન્યના પાંચ પ્રકારમાં સ્વાત્મા એટલે કે સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે અને જ્યારે પોતાના આત્માની જાગૃતિ કેળવાઈ જાય જ્યારે એને સમજાઈ જાય કે હું એટલે આ શરીર એ હું નથી આ નું મારું વ્યક્તિત્વ તે હું નથી પણ હું એટલે જ્ઞાનમય દર્શનમય આનંદમય સુખમય એવું એક સ્વરૂપ જે છે આત્મા એ હું છું એવું પોતાના આત્માનું જ્યારે જયારે એને ભાન થઈ જાય ત્યાર પછી એવો આત્મા જ્યાં જ્યાં વિલસી રહ્યો છે એ દરેક જીવાત્માઓ પ્રત્યેની પણ એની દ્રષ્ટિ બદલી ગયા વિના રહે જેને પોતાનો આત્મા દેખાઈ જાય ને બીજામાં પણ પછી આત્મા દેખાય કે નહીં પછી એ બીજાનો માત્ર દેહ જોઈને અટકી શકે ના એટલા માટે બીજા નંબરની અંદર કીધું જીવાત્મા જીવાત્મા સ્વાત્મા પછી સ્વાત્માની સાથે સંબંધ બાંધવા માટે એની નજીકમાં જવા માટેનું માધ્યમ કયું જાગૃતિ સતત જાગૃતિ કેળવવાની છે પણ જીવાત્માઓની નજીકમાં જવા માટે જીવાત્માની સાથે સાચો સંબંધ બાંધવા માટેનું માધ્યમ કયું છે જીવાત્માઓ સાથે મૈત્રી શાસ્ત્રો ની અંદર દરેક ના માધ્યમ બતાડ્યા છે સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે પણ જીવાત્માઓ સાથે વિશ્વના જેટલા પણ જીવો છે એ બધાની સાથે કયો ભાવ કેળવવાનો છે મૈત્રીનો ભાવ કે આ પણ મારી જ જેવો આત્મા છે જેવો મારો આત્મા છે એવો જ આત્મા દરેકની અંદર વિલસી રહ્યો છે એ ચૈતન્ય ના નાતે આત્મત્વના નાતે અમે બધા એક છીએ એ મારો જ એક અંશ છે પોતાપણું પણું જ્યારે લાગે આત્મીયતા જ્યારે બંધાય ત્યારે પછી મૈત્રી આવ્યા વિના રે જ્યાં તમને પોતાપણું હોય હોય એની પ્રત્યે તમે કોઈ દિવસ અનુચિત વ્યવહાર કરી શકો પોતાના માણસ સાથે સાથે એની એની એનું ઈચ્છી શકો શકો દુશ્મનાવટ રાખી ક્યારે નહીં બને અને જીવાત્માઓ સાથે જ્યાં સુધી મૈત્રીનો સેતુ નહીં મન થાય મૈત્રીનો સાતણો મજબૂત નહીં થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોએ કીધું છે કે ધર્મનો પાયો હજી મુશ્કેલ છે સૌથી પહેલી ધર્મની શરત આ છે કે તારી જેવા ચૈતન્ય થી વ્યસ્તા બધા જીવોને તારા મિત્ર માની જીવ જ્યાં સુધી સાચો ધર્મ આવી શકતો નથી જીનેશ્વર ભગવંતો નો ધર્મ એ આ કે છે કે તું દરેક ની અંદર તારું જ સ્વરૂપ જોતા શીખી જા દરેક ની અંદર પોતાપણાનું દર્શન કર અને જયારે મને તમારામાં હું દેખાઈશ

ત્યારે એની ખાતર માણસ પોતાના પણ સુખનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય પોતાના પણ સુખનું સમર્પણ કરવા માટે તૈયાર થઈ જાય બીજાની અંદર જ્યારે આત્મત્વનું દર્શન કરતા આવડી જશે અને આપણી ચેતના એનામાં આપણને જ્યારે દેખાતી થઈ જશે ત્યારે દરેક જીવના વિકાસ માટે એના સુખ માટે એના કલ્યાણ માટે આપણાથી બનતું હું આપણે શું કરી શકીએ છીએ વિચાર આવ્યા વિના રહેશે નહીં મૈત્રી કોનું નામ મૈત્રી શબ્દ વાપર્યો જ્યાં તમને ફ્રેન્ડશીપ હોય ખરેખર જે તમારો મિત્ર હોય એ મિત્રની ખાતર ઘસાઈ છૂટવાનું મન થાય કે નહીં જે તમારો સાચો મિત્ર હોય ખાલી કહેવાનો નહીં સોબાજી નહીં પણ દિલથી તમને જેની પ્રત્યે દોસ્તી બંધાઈ ગઈ હોય દિલથી જેની પ્રત્યે આત્મીયતાને લાગણી હોય એ તમારા ખાસ જીગરી ફ્રેન્ડને માટે તમને ઘસાઈ છૂટવામાં પણ મજા આવે કે ના આવે એને ઉપયોગી થવાનું મન થાય કે નહીં એની કોઈ મુશ્કેલી હોય તો એ કેવા ના આવે તો પણ તમે દૂર કરવા દોડી જાઓ કે નહીં એને માટે કેવા કોઈને બોલાવવો પડે મૈત્રી કોનું નામ શું મૈત્રી એટલે શું આજે તો હવે મૈત્રીની ગરબડવાળી થઈ ગઈ છે શબ્દો એટલા બધા હવે બદનામ થઈ ગયા છે કારણ કે મૈત્રીમાં હવે સ્વાર્થ આવી ગયો છે હા હોટલમાં જવું ચા પાણી કરવા હાય હલ્લો કરવું એનું નામ દોસ્તી બીજું શું અવસરે દસ છૂટવાની તૈયારી છે તો તમારી દોસ્તી સાચી મૈત્રી એને કેવાશે કે તમે એની ખાતર કેટલા તમારા સુખનો ભોગ આપવા કેટલા તૈયાર થાવ છો તમે આપણે ત્યાં શાસ્ત્રોની અંદર મૈત્રીની અદભુત વ્યાખ્યા આપી છે મૈત્રી વ્યાખ્યા મૈત્રી એટલે શું પરહિત ચિંતા મૈત્રી બીજાના હિતનો વિચાર બીજાના સુખનો વિચાર વિચાર નહીં ચિંતા હું તમને ખબર છે જિંદગીમાં કોઈક એવી ઘટના બને અને એના કારણે આપણને કોઈ આઘાત લાગે તો એની ચિંતા કેવી સતાવે રાતના ઊંઘ પણ આવે ની રાતે માનો કે કેવી કઈ ગોથલ પાથલ થઈ ગયો અને એ ચિંતા તમારા મગજ ઉપર સવાર થઈ ગયો કોઈક ચીજની તો પછી તમે રાતે ની ઊંઘી શકો ચિંતા વ્યાકુળ બનાવે કે નહીં આપણા જ્ઞાની પુરુષો એમ કીધું કે સાત્વિક દ્રષ્ટિએ મૈત્રી કોને કહેવાય તો કે પરોહિત ચિંતા બીજાના હિતની ચિંતા મગજમાં જાગી જાય હું એને

ત્યારે સાચી મૈત્રી સિદ્ધ થઈ કેવાય પર આ જીવ હોય એની પ્રત્યે એવી ભાવ કેળવવાનો અને એનું કારણ બીજું કોઈ નહીં એક જ કે એનામાં મારી એક આત્મા છે એની પ્રત્યે પ્રેમ કરવા માટે એના હિતમાં નિમિત્ત બનવા માટે કે એ પણ એક મારી જેવો જીવ છે દરેક જીવના સુખનો વિચાર દરેક જીવના કલ્યાણ નો વિચાર એ પ્રબળ બને તો જ પર્યુષણ સાચા આપણે આરાધ્યા કેવાય

એટલે ઇતિહાસનું એક તેજસ્વી પાત્ર છે પોતે રાજકુમાર કોઈ ગુરુ મહારાજના પરિચયમાં આવ્યા એમના સંપર્ક થવાથી એમનો સત્સંગ થવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો દીક્ષા લીધી દીક્ષા લઈને તપશ્ચર્યા કરે છે સાધના કરે છે ગુરુ મહારાજ સાથે વિહાર કરે છે વર્ષોના વર્ષો વીતી ગયા છે એક વખતનું રાજકુમાર તરીકેનું અલમસ્ત શરીર અને તપ તપીને સાધના કરી કરીને દુર્બળ થઈ ગયેલું એમનું પછીનું શરીર એકદમ દુર્બળ કાયા થઈ ગઈ છે શું કરવું અને એમાં એમના દીક્ષા લઈ લીધા પછી એમની એક હતી એ લગ્ન થયા છે છે પછી પરણી ગઈ એ પરણીને સાસરે ગઈ છે આ બાજુ વર્ષોના વર્ષો વીતી ગયા છે વર્ષો પછી ખંતક મુનિ વિહાર કરતા 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 એ ગામમાં આવી ચડે છે જ્યાં આગળ એમની બહેન રહે છે એ ગામનો પણ રાજા હતો એમનો બનેવી

એને એમ લાગ્યું શરીર એટલું બધું ક્રોસ થઈ ગયું છે દુર્બળ થઈ ગયું છે કે એકદમ તો ઓળખાતું નથી પણ એને વિચારતું કે લાગે છે મારા ભાઈ જેવા પણ એમની ક્યાં કાયા એટલે આમ એ એ વિચારમાં પોતાના ભાઈને ભાઈને જોયો અને આટલો થઈ ગયેલો જો એક હૃદય લાગણી થી ભરાઈ આવે છે સ્તબ્ધ થઈ ગઈ છે એની આંખો અહીં એને દાવ એને ખેલવાનો છે પણ દાવ ખેલવાને બદલે એની નજર આમ રસ્તા પરથી ચાલ્યા જતા સાધુ મહારાજ ઉપર પડી ગઈ છે રાજાને એમ થઈ ગયું કે આ દાવ કેમ ખેલતી નથી

મારા ભાઈ આવા થઈ ગયા છે એ વિચાર આવતાની સાથે એની આંખમાં જળજરિયા કે આ રાણી રમતા રમતા અચાનક એક સાધુ ઉપર એકી જોયા કરે છે અને એને જોઈને આની આંખમાં જળજરિયા આવી ગયા એને કઈક આમ સંવેદનાઓ જાગી ગઈ નક્કી આનો પેલાનો કોઈક પ્રેમી લાગે છે કલ્પના

સાધુ થઈ ગયો છે પણ હજી રાણીના મનમાંથી ગયો નથી મારા માટે આ તો ખતરો કેવાય મારા સંસારમાં વચ્ચે આ વિઘ્ન કહેવાય અને મારે પતાવી દેવો જોઈએ કઈ બોલ્યો નહીં રાજા મનમાં ને મનમાં ગાંઠ વાળી લીધી ઉભો થઈ ગયો રમતા રમતા રાણીનો પણ રાહ પોતાના ભાઈ ને આ સ્થિતિ જોઈને મૂળ આઉટ થઈ ગયો છે રાણી પોતાના રૂમમાં જઈને બસ ભાઈનો વિચાર કર્યા કરે છે આજા અપસેટ થઈને જાય છે તરત જ પોતાના મારાઓને બોલાવે છે બે ચંડાલને ગુસ્સો છે મનની અંદર એ માણસને જીવતો નહી છોડવું તરત જ બે ચંડાલ આવ્યા એને કહે છે કે સાધુ ગયો છે હજી ગામના પાદરમાં નહીં પહોંચ્યો જલ્દી દોડો અને એ સાધુ ને ઉભો રાખીને આખા શરીરની ચામડી ઉતારી નાખો હું એને જીવતો છોડવા નથી માંગતો રાજા વાજાને વાંદરા સત્તા એની પાસે હતી કોઈનું કઈ સાંભળે એવું હતું નહી અને ચંડાલ તો બિચારા ચિઠ્ઠી ના ચાકર રાજા એ ઓર્ડર કર્યો જાઓ એની ચામડી ઉતારી આવો ચંડાલ ગયા હાથમાં ચમચમતા છરા લીધા છે સીધા દોડતા જાય છે ગામના પાદરમાં એ મુનિરાજને પકડ્યા મુની આમ ધીર ગંભીર પગલે નીચી દ્રષ્ટિએ શાંતિથી ચાલ્યા જાય છે મોઢા ઉપર સૌમ્યતા જ ચંડાલ જેવા ચંડાલને પણ એ મુનિના આમ દર્શન કર્યા સૌમ્યતા જોઈ સ્પર્શી ગઈ એને એમ થઈ ગયું કે આ માણસ કોઈ ખોટો લાગતો નથી કોઈ સાચો સાધુ લાગે છે આવા સાધુની ચામડી ઉતારવાની રાજાએ કીધી છે અને એ પાપ અમારે કરવું પડશે પણ શું કરે ચિઠ્ઠીના ચાકર છે મુનિરાજ અપરાધ ક્ષમા કરો તમે કોઈ ખોટા માણસો કે ખોટું કામ કરો એવું માનવા અમારું મન તૈયાર થતું નથી પરંતુ ચિઠ્ઠીના ચાકર છીએ અમને રાજા એ આજ્ઞા કરી છે અમારે તમારા શરીરની ચામડી ઉતારવાની છે મુનિરાજ અપરાધ માફ કરીએ આ પાપી પેટ મળ્યું છે આજે અમારી અમને આજ્ઞા થઈ છે અને જ્યારે આ વાત કરી ત્યારે ખંડક મુનિએ શું કીધું હશે હે મારી ચામડી ઉતારવા આવ્યો છે પણ મેં કઈ બગાડ્યું છે તારું શું કીધું હશે એમ નહીં પણ ઓળખાણ તો એ હું કોણ છું એ રાજા તો એ મારો બનેવી થાય નું એનો સાળો છું એને પૂછ એને ખબર છે એમ ઓળખાણ તો કાઢવાનું મન થયું હશે કે નહીં ઇતિહાસ શું કે છે જાણો છો સ્વાત્વાની જાગૃતિ જેને એ સમજાઈ ગયું છે કે આ દેહ જુદો છે ને હું જુદો છું હશે કે એ મુનિરાજ તે વખતે પેલા મારાઓ જે વ્યાકુળ થઈ ગયા છે એને કે છે કે ભાઈ એમાં તમે આટલા દુખી થાવ છો તમારો કોઈ દોષ નથી તમે તો ચિઠ્ઠીના ચાકર છો તમને તમારા રાજાએ જે આજ્ઞા કરી હોય તે તમે ખુશીથી બજાવો મારી તમે કોઈ ચિંતા કરતા અને મારા મનમાં કોઈ તમારા માટે તો રોષ નથી તમારી તમને આજ્ઞા કરનાર રાજા માટે પણ મારામાં કોઈ રોષ નથી એનો કોઈ દોષ નથી દોષ મારા અશુભ કર્મનો છે જો આ સમજણ જૈન તત્વજ્ઞાન અહીં જ આપણને બળ આપે છે દોષ મારા અશુભ કર્મનો છે મારા કર્મ એને ભાન ભુલાવી રહ્યા છે એનો પણ કોઈ દોષ નથી અને તમારો તો બિલકુલ દોષ નથી નથી તમે તમે ચિઠ્ઠી તમારે જરાય થવાની જરૂર ખુશીથી તમારા પાલન કરો પણ એક વાત હું તમને કહેવા માંગુ છું જરાક ધ્યાનથી સાંભળજો બહુ મહત્વનું પાસું આ વાતનું હવે આવે છે કે જીવ મૈત્રી કેટલી હદે સિદ્ધ કરી હશે ખંદક મુનિય હું તો જ્યારે જ્યારે કલ્પના કરું છું બીજું કામ નથી કરતું ચમચમતા છરા લઈને હાથમાં ઊભા છે બે બે મારાઓ બે બાજુ જીવતા જીવે શરીરની ચામડી ઉતારી નાખવાની છે જેમ કાકડીની છાલ તમે ઉતારો એ રીતે અને એ વખતે મુની પેલા મારાઓને કે છે કે ખુશીથી તમે તમારું કામ બજાવો હું હમણાં જ ધ્યાનમાં ઊભો રહી જાઉં છું મારી ચિંતા તમે જરાય નહીં કરતા પણ હું એક વાત તમને કહેવા માંગુ છું વર્ષોથી તપ તપી તપીને તાટ તડકા વેઠી વેઠીને જમીન ઉપર સુઈ સુઈને આ શરીર ની ચામડી બઉ બરછટ અને જાડી થઈ ગઈ છે માટે તમે જરા ધ્યાન રાખજો કે ચામડી ઉતારતા ક્યાંક છરો તમને વાગી ન જાય ડોક્ટર પાસે જાવ ને ઇન્જેકશન લેવાનું હોય તો શું કયો ડોક્ટર સાહેબ જરા જોજો દુખે નહીં સોય જરા નવી લેજો શું કે ઉતારવી છે તો ઉતાર પણ જરા હંભાળીને ઉતાર જે મને ઓછું દુખે એમ ના પોતાની કોઈ વાત નથી ભાવથી કેટલા પર થઈ ગયા છે મહામુનિ એ કે તું ધ્યાન રાખજે આ શરીરની ચામડી બહુ બરછટ ને જાડી થઈ ગઈ છે ક્યાંક ઉતારતા ઉતારતા તને લાગી ન જાય તારા આંગળીમાં લોહી ન નીકળે એટલું ધ્યાન રાખજે અને બોલ ભાઈ ભાઈ કહીને બોલાવે છે ભાઈ બોલ હું કેવી રીતે ઊભો રહું તો તને તકલીફ ન પડે તને જેમ અનુકૂળતા હોય એ રીતે હું ઊભો રહું બે પેલા પેલા બે મારાઓને એમ કે છે કે પીડા રખે તુમ હાથે થાય જો તમારા હાથ ને ક્યાંય પીડા ન થાય ક્યાંય વાગી ન જાય કઈ તકલીફ ના થાય કહો તીમ રહીએ ભાયા રે

મારા ભાઈ બોલું કેવી રીતે કર્તવ્ય બજાવ અને ખંદક ત્યાં આગળ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા અને ઇતિહાસ કે છે કે મારાઓ ધર ધર ધડ ધર ધડ ધર કાકડી ની છાલ ઉતારી આખા શરીરની ચામડી ઉતારી નાખી મુનિનો ઓઘો બાજુમાં પડ્યો છે થી લદભ થઈ ગયો છે એટલામાં ગીધ જેવા કોઈ પક્ષીઓ આવે છે લોહીથી લગભત્ થઈ ગયેલો એનો ઓઘો માઉસ નો લોચો સમજીને ઉપાડે છે ઉપાડીને ઉડે છે

કોણ યાર કોણ યાર મને પૂછે નાખીને બેઠી હતી આંખમાં દર દર ધરદર આંસુ ચાલ્યા જાય છે અને રાજાને કે સ્વામીનાથ તમે શું બોલો છો તમને ખબર છે બીજું કોઈ નથી મારો માડી જાયો ભાઈ છે હે અને રાજાને ખ્યાલ આવે છે કે મારો સાળો હતો એ

ખુલાસો કરવા જવાનું મન નથી થતું એટલું જ નહીં પણ ચામડી ઉતારવા આવેલા મારાઓને પણ એમને મારા કારણે કોઈ તકલીફ ન થવી જોઈએ આ જ વિચાર અને એ વિચારના કારણે બોલો તમે કોઈ રીતે હું ઊભો રહું એનો વ્યવહાર એ આપણને એમ કે છે કે જો સાચા ધર્મના આરાધક થવું છે તો હંમેશા બીજાના સુખનો વિચાર કરજો હું કોઈને તકલીફ રૂપ તો નથી થતો ને આ વિચાર જ્યાં સુધી તમારા ને મારા હૃદયમાં જોર નહીં પકડે ત્યાં સુધી આપણે સાચા ધર્મના આરાધક નહી બની શકીએ સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે આત્મા છે બસ આ એક જ વાત બસ થઈ પડે છે આપણા માટે બીજું કોઈ વિચારવાની જરૂર નથી આપણે એને ન્યછાવર થઈ જઈએ એમાં જ આપણું દાપણ છે સ્વાત્માની જાગૃતિની સાથે જ જીવાત્માની મૈત્રી દુઃખ ના પહોંચે એવી સાવધાની સાથે આઠ દિવસ વિતાવવાના છે ઓછામાં ઓછા આરંભ સમારંભ થાય ઓછામાં ઓછી હિંસાઓ થાય ઓછામાં ઓછી પાપની પ્રવૃત્તિઓ થાય એ શા માટે એટલા માટે કારણ કે આપણી અશુભ કારણે બીજામાં રહેલા કોઈક આત્માઓ પ્રત્યે આપણે અનુચિત વર્તન કરી નાખીએ છીએ અને એ માટે આપણે અને જેને દરેક પોતાની જેવો લાગતો હોય જે એવા જીવ હોય કે પોતે જે ભગવાનની આરાધના કરે છે જે ધર્મની આરાધના કરે છે એ ભગવાનને માનનારા એ ધર્મની આરાધના કરનારા એવા જે સાધર્મિકો હોય ધર્માત્મા હોય એ તો વળી કેટલા વાલા લાગે પછી સામાન્ય પણ જીવ જો વાલો લાગતો હોય તો સાધર્મિક વાલા લાગ્યા વિના રે એટલા માટે ત્રીજા નંબરમાં કીધું કે ધર્માત્માઓ પ્રત્યે પ્રીતિ જીવાત્મા પ્રત્યે મૈત્રી પણ ધર્માત્મા પ્રત્યે માલ ખાલી મૈત્રી નો હોય ત્યાં પછી જરાક આગળ વધો પ્રીતિ પ્રેમ પ્રેમ હોય કે નહીં પ્રેમ કોને કહેવાય પોતાના બાળકો પ્રેમ ખરો કે નહીત્રી છે પણ બીજાના છોકરા અને તમારા પોતાના છોકરા એ બેની લાગણીમાં કંઈ ફરક પડે કે નહીં એમ સામાન્ય જીવ અને મારા ભગવાનના ધર્મનો આરાધક છે એ સાધર્મિક એ સાધર્મિકમાં અને જીવાત્મામાં પણ ફરક પડે કે નહીં એટલા માટે કીધું કે ધર્માત્માઓ પ્રત્યે પ્રીતિ કેળવવાની છે આ મારો સાધર્મિક છે એની પ્રત્યે પ્રેમ જાગે અને જ્યાં પ્રેમ જાગે ત્યાં ત્યાં પછી શું થાય એની ભક્તિ કરવાનું મન થાય કે નહીં સાધર્મિકને જોઈને આપણને ક્યારે પ્રેમ જાગ્યો છે ખરો વેપારિક સંબંધો હોય ને તમે પ્રેમ રાખો એ બરોબર છે ધંધાધારી સંબંધો માટે કારણ કે અવસરે કામ લાગવાનો છે જ્યાં આની ભાઈ જરા સારો સંબંધ રાખવા જેવો છે માણસ પો છે કામ લાગે એવો છે એટલે આખરે તમને માણસની કિંમત નથી હંમેશા જીવે બાંધ્યા છે જ્યાં કોઈ સ્વાર્થ નથી ને છતાં પ્રેમ પ્રગટે એનું નામ ધર્મ સંબંધ કહેવાય સાધર્મિક નો સંબંધ એટલે શું સાધર્મિક કોને કહેવાય દુનિયામાં આપણે ત્યાં એમ કીધું

આનંદ ક્યાં વધારે થાય તમારા વ્યવય ઇન્ડિયા થી આવ્યા હોય અને એ હોટલમાં ઉતરે તો તમને કેવું લાગે ગમે ને શું કેમ બોલતા નથી તમે નહી પણ કોઈક તમારો સાધર્મિક આવ્યો હોય ને એ હોટલમાં ઉતરે તો કેવ ન ગમે આપણને ભગવાન ગમ્યા છે ભગવાનનો ધર્મ ગમ્યો છે જેને ધર્મ ગમે એને ધર્મી ગમ્યા વિના રે એકની સાથે જેનો સંબંધ જેની સાથે જેને જેને સંબંધો એ બધા પણ આપણા સંબંધી બની જાય કે નહીં જે દિવસે તમે લગ્ન નહોતા કર્યા તમારા લગ્ન નહીં થયા હોય જે દિવસે તમે કુંવારા હતા કે તમારી સગાઈ પણ નહોતી થઈ ત્યાં સુધી અત્યારનું જે તમારું પરિવાર છે તમારી પત્ની હશે કે એના જે સગા એની સાથે તમારે કઈ સંબંધ હતો નહોતો તમારા વડીલોએ એક કન્યાની સાથે તમારી સગાઈ નક્કી કરીને તમારા લગ્ન કર્યા તમારો સંબંધ ખરેખર કોની સાથે બંધાયો છે એક સ્ત્રી સાથે જ એકની સાથે જ તમારો સંબંધ બંધાયો પણ એ સ્ત્રીનો સંબંધ જેની જેની સાથે છે એ પણ બધા તમારા સંબંધી ઓટોમેટિક એ જ દિવસથી થઈ જાય કે નહીં કોઈ વેવય થઈ જાય કોઈ સાસુ થઈ જાય કોઈ સસરા થઈ જાય થઈ જાય કે નહીં તમે બધાની સાથે છો એકની સાથે જો સાચો સંબંધ બંધાય તો એનો સંબંધ જેની સાથે હોય કે હવે મારે એટલું જ પૂછવું છે કે ભગવાન સાથે ને ભગવાનના ધર્મ સાથે આપણો સંબંધ બંધાયો છે જો બંધાયો હોય તો એ ભગવાન સાથે જેને જેને સંબંધો એ પણ બધા આપણા સંબંધી એનું નામ સાધર્મિક ધર્માત્મા પ્રત્યે પ્રેમ છે ખરો આપણને આપણો કોઈ દુખી હોય ધર્મ કરવાનો એટલે શું કરવાનું છે પર્યુષણમાં આ બધી સમજણ કેળવવાની છે સમગ્ર જીવનકાળ દરમિયાન કામ લાગે એવી આ બધી વાતો વિચારવાની છે બહુ ધ્યાનથી આ વાતોને ગંભીરતાથી વિચારવાની જરૂર છે આપણે

નજીકમાં જઈને રહેવું એનું નામ છે પરિુષ્ણા કોની નજીકમાં જઈને રહેવાનું આ વિશ્વની અંદર જે બે પદાર્થો છે જળ અને ચેતન એમાંથી જળના સંપર્કમાં પરંતુ કરવી છે ત્યારે પર્યુષણા પર્વ આપણને પ્રેરણા આપે છે કે જળથી જરાક પાછો વળ અને ચેતનની નજીકમાં જઈને વસવાનો પ્રયત્ન કર ચૈતન્યની નજીકમાં જઈને રહેવું એનું નામ છે પર્યુષણા અને એ ચૈતન્ય પાંચ તબક્કાનું છે સ્વાત્માનું ચૈતન્ય જીવાત્માઓનું ચૈતન્ય ધર્માત્માનું ચૈતન્ય મહાત્માઓનું ચૈતન્ય અને પરમાત્માનું ચૈતન્ય આ પાંચ પ્રકારના ચૈતન્ય આ વિશ્વની અંદર પથરાયેલા પડ્યા છે આ પાંચે પ્રકારના ચૈતન્યની નજીકમાં જઈને રહેવાનું છે એમની સાથે નિકટતા સાધવાની છે પર્યુષણાનો અર્થ આટલો જ છે આઠ દિવસ દરમિયાન જો આપણે કોઈ પુરુષાર્થ કરવાનો હોય આપણે કોઈ સાધના કરવાની હોય જેના દ્વારા આપણે કર્મના બંધનો તોડવાના હોય એવી જો કોઈ સાધના હોય તો તે આ પાંચ પ્રકારની સાધના છે કે આપણે વધુ ને વધુ આ પાંચમાંથી કોઈ ને કોઈ ચેતનાની નજીકમાં જઈને વસવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા પોતાનો આત્મા હું એટલે આ દેહ એ હું નથી પણ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાથી પર જે તત્વ છે ચૈતન્ય આત્મા એ હું છું અને હું મારા મૂળભૂત સ્વરૂપમાં આવું ભાવને ભૂલીને આત્મભાવમાં સ્થિર થાવ આ લક્ષ્ય સાથે જ્યારે વ્યક્તિ પુરુષાર્થ કરે છે અને વધુ ને વધુ આત્મજાગૃતિ કેળવે છે ત્યારે સ્વાત્માની નજીકમાં જવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે સ્વાત્માને પામવા માટેનું માધ્યમ કહ્યું છે જાગૃતિ હું એટલે આ દેહ એ હું નહીં નામધારી અને રૂપધારી જે વ્યક્તિત્વ છે તે હું નહીં પણ અનામી જેવો મારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે ચૈતન્યના નાતે અમે બધા એક છીએ વિશ્વના પ્રત્યેક જીવાત્મા પ્રત્યે જ્યારે આપણે અભિમુખ બનીએ ત્યારે આપણે ધર્મના માર્ગે આવ્યા કેવાયે અને એટલા માટે બીજા નંબરમાં કીધું જીવાત્માઓ એને માટેનું માધ્યમ છે મૈત્રી એ મારી જેવો આત્મા છે એ વિચારથી એની પ્રત્યે મૈત્રીનો ભાવ લાગણી આત્મીયતાનો ભાવ ફ્રેન્ડશીપનો ભાવ કેળવાય અને જ્યાં મૈત્રી આવે છે ત્યાં હંમેશા એના હિતનો વિચાર આવે છે આપણા મિત્રનું અહિત આપણે ક્યારેય કરી શકતા નથી એનું અહિત આપણે સહન પણ કરી શકતા નથી અને આપણું ચાલે તો કેમ એનું ભલું થાય કેમ એનું હિત થાય કેમ એ સુખી થાય એ માટે આપણે કંઈક કરી છૂટવાની તમન્નાઓ ધરાવીએ છીએ આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે મૈત્રી એટલે આ છે પરહિત ચિંતા મૈત્રી બીજાના હિતનો વિચાર એનું નામ મૈત્રી છે અને જગતના જીવ માત્ર પ્રત્યે જ્યારે હિતનો વિચાર આપણામાં આવી જાય ત્યારે જ આપણે ખરેખર ધર્મના પહેલા પગથિયે આવ્યા કહેવાયે મૈત્રીના માધ્યમથી જીવાત્માઓની નજીકમાં જઈને વસવાનું છે એટલે કે એમના આત્મભાવને આપણે સમજવાનો છે આજ દર્શન મોટા ભાગે કોઈ પણ વ્યક્તિના પરિચયમાં આપણે આવશું કોઈ પણ જીવાત્માને આપણે જોઈશું ત્યારે આપણે એનું બાહ્ય સ્વરૂપ જોઈએ છીએ એની અંદર એક આત્મા વસે છે એવો વિચાર આપણને ભાગ્યે જ આવતો હશે ક્યારેક મિસ્ટર શો એન્ડ શો કોઈ પણ વ્યક્તિ આવશે આ ભાઈ આ છે આ ભાઈ આ છે એમની સ્થિતિ આ છે એમની ભૂમિકા આ છે એમની પાસે આટલો પૈસો છે એ મને આટલા કામ લાગે એમ છે કોઈ પણ વ્યક્તિને વિચારવાનો આપણો દ્રષ્ટિકોણ આ જ રહ્યો છે સ્થૂલ ભૂમિકા અને બાહ્ય ભૂમિકા સતત આપણે દરેકને મૂળવતા રહ્યા છીએ દરેકનું મૂલ્યાંકન આપણે એના બાહ્ય રૂપ રંગ એની સંપત્તિ એનો વૈભવ એની નામના એની પ્રતિષ્ઠા એના આધારે જ આપણે એની મૂળવણી કરી છે પરંતુ એ બધા કરતા પણ એનામાં એક પરમ પવિત્ર આત્મા વસે છે જેવો પવિત્ર આત્મા પરમાત્માનો છે એવી જ પવિત્રતાની યોગ્યતા ધરાવતો આ પણ એક આત્મા છે ગમે ત્યારે આ આત્મા પરમાત્મા બની શકે છે આવો એક મહાન આત્મા આ દેહમાં વસે છે એ ભાવથી આપણે જ્યારે કોઈ પણ જીવને જોતા થઈ જઈએ ત્યારે એની પ્રત્યેના અનુચિત વર્તનો આપણા તરત જ સહજ રીતે બંધ થઈ જશે અને એટલા માટે કીધું કે હંમેશા જીવાત્માઓની નજીકમાં જઈને વસવાનું એના આત્માની નજીકમાં એને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરજો અને જ્યારે એના હિતનો વિચાર આવશે ત્યારે પછી એનું અહિત થાય એની હિંસા થાય એને દુઃખ પહોંચે એવું વર્તન તો આપણે કરી જ કેવી રીતે શકીશું મેં ગઈકાલે બે દાખલા આપ્યા હતા તમને ધર્મરૂચિ અણગાર એક સૂક્ષ્મ કીડી જેવા જીવોની પણ હિંસા ન થાય એટલા માટે ઝેરીલું શાક પણ પોતે ખાઈને અણસણ કરી લીધું

પર્યુષણ પર્વના ઉપાસક બનવું છે આત્માનું કલ્યાણ કરવું છે એને માટેની અનિવાર્ય શરત છે હંમેશા બીજાના સુખનો પ્રયત્ન કરતા રહો બીજાને તમે કેવી રીતે ઉપયોગી બની શકો એમ છો કોઈના સુખમાં કોઈની શાંતિમાં કોઈના વિકાસમાં કોઈના કલ્યાણમાં આપણે કેવી રીતે ઉપયોગી બની શકીએ આપણી તનની મનની ધનની શક્તિઓ ક્યાં આગળ આપણે કામે લગાડી શકીએ કે જેના કારણે કોઈકના જીવનનું સુખ સ્થિર થાય આ વિચાર જ્યારે તમારાને મારા હૃદયમાં જોર પકડશે ત્યારે આપણે પર્યુષણ પર્વના સાચા આરાધક બન્યા કહેવાશું અને જ્યારે બીજાનું હિત અને બીજાનો સુખનો વિચાર હોય ત્યારે બીજાનું અહિત કે બીજાને દુઃખી કરવાની પ્રવૃત્તિ તો આવી જ કેવી રીતે શકે પર્યુષણ પર્વના દિવસોમાં એવું કોઈ કાર્ય નહીં કરતા જેનાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ પણ જીવની હિંસા થાય કોઈને પણ દુઃખ પહોંચે આપણે ત્યાં સુક્ષ્મ અહિંસાની ઘણી બધી વાતો કરવામાં આવેલી છે તમને ખબર છે આપણી ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના ઘણા બધા સિદ્ધાંતોની પાછળ બેકગ્રાઉન્ડ ની અંદર આ સિદ્ધાંતો રહેલા છે ઘણા બધા આપણા આચાર તમે જો તો એમાં તમને આ વસ્તુ જોવા મળશે કે એની પાછળ સૂક્ષ્મ જીવની પણ રક્ષાનો વિચાર રહેલો છે હવે અત્યારે તો તમારે ત્યાં ટેબલ ખુરશી આવી ગયા પરંતુ આપણી ભારતની પ્રાચીન પ્રણાલીકા તમને ખબર હશે કે પાટલો ઢાળીને આપણે ત્યાં જમવા બેસતા હતા બરોબર અને આજે પણ હજી એકાશ નું હોય એમ્બિલ હોય તો તમે નીચે જમીન ઉપર જમો કે પાટલો રાખવો પડે શા માટે કોઈ દિવસ એનો વિચાર કર્યો છે તમે આપણા એક એક રીત રિવાજો ની પાછળ અદભુત રહસ્યો છે શા માટે પાટલો ઢાળીને જ થાળી મૂકવાની એની ઉપર શા માટે એની ઉપર જમવામાં આવતું હતું એની પાછળ જીવ દયાનું એક સિદ્ધાંત પડેલો હતો કે સામાન્ય થી જ્યાં રસોઈ થતી હોય રસોડાની અંદર કીડી વગેરેના ઉપદ્રવો હોય જ થાય અને એમાં તમારી થાળી એ કોઈ પણ ધાતુની હોય પેલા તાંબાની કે પિત્તળના વાસણો વપરાતા હતા કાંસાની થાળીઓ વપરાતી હતી હવે સ્ટીલની આવી ગઈ પણ સ્ટીલના કે ધાતુના વાસણ હોય અને એમાં ગ્રસ્ત તો એની અનુકૂળતા મુજબ જમતો હોય એટલે ઘરમાં ગરમ રસોઈ ઉતરતી હોય એ ગરમ ગરમ રસોઈ તમારી થાળીમાં પીરસાય